મેઘરજ તાલુકાના પહાડિયા નવી વસાહત વિસ્તારના પ્રજાજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં પાણીની સમસ્યા નિવારણ માટે બેનરો પ્રદર્શિત કરી માટલા ફોડી વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અરવલ્લીમાં અંતરિયાળ વિસ્તારમાં દિવસે દિવસે પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે ત્યારે મેઘરજ તાલુકાના પહાડિયા નવી વસાહત વિસ્તારમાં પ્રજાજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં પાણીની સમસ્યા નિવારણ માટે બેનરો પ્રદર્શિત કરી માટલા ફોડી વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપવા અને જણાવ્યું હતું કે 500 થી વધુની વસ્તી ધરાવતી નવી વસાહતના પ્રજાજનો પશુપાલન, ખેતી અને મજૂરી સાથે સંકળાયેલા છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે SK2 યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન અને સંપ બનાવવામાં આવ્યો છે. યોજના પૂર્ણ થઈ ગઈ હોવા છતાં યાંત્રિક ખામીના લીધે પાણી મળતું ન હોવાથી માનવીઓ અને પશુ પક્ષીઓની હાલત દયનીય બનતા સત્વરે પાણી નહીં પહોંચાડવામાં આવે તો સમસ્ત પહાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના નવી વસાહત વિસ્તારના લોકોએ ઢોર ઢાકર સાથે હિજરત કરવાની અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મેઘરજ ગ્રુપ ગ્રામ પંચાયતનો પૂર્વ સરપંચ, દુઃખની વાત એ છે કે અમારા ગામમાં SK2 નર્મદા યોજના હેઠળ સંપ પણ તૈયાર છે, મોટર પણ અંદર ઉતારી દીધી છે, લાઇટ કનેક્શન પણ અમને મળી ગયું છે. સંપ દરરોજ ભરપૂર ભરેલો રહે છે પણ પંચાયત દ્વારા પાણી વિતરણની કોઈ ચોક્કસ સુવિધા ઊભી કરવામાં આવી નથી, એટલા માટે મારું ગામ પાણી વગર તરસે મરે છે. દુઃખની વાત તો એ છે કે વરસાદને અભાવે સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે, એ વાત સાચી છે. પણ અમારા ગામમાં તો સંપમાં ભરપૂર પાણી છે, ઉપરથી વહી જાય છે, લાઇટ કનેક્શન છે, ઘેર ઘેર નળની સુવિધા છે, છતાં અમે પાણી હોવા છતાં અમે તરસે મરીએ છીએ. આપ સાહેબને સત્તાવાર અધિકારીઓને નમ્ર વિનંતી કે તાત્કાલિક આ સંપની મુલાકાત લે, અમારા ગામની મુલાકાત લે અને અમારા ઝૂંપડે ઝૂંપડે ઘર ઘર સુધી પાણી તાત્કાલિક પહોંચે તેવી વ્યવસ્થા કરવા. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.